પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને તેમની જાહેર સભામાં ભારતના વખાણ કર્યા હતા। ઇમરાને મોઘવારી મુદ્દે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકાર પર પ્રહારો પણ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભારતમાં મોઘવારી દર 6% છે અને જ્યારે પાકિસ્તાનમાં તે 31% થઈ ગઈ છે અને અહીં લોકોને લૂંટ અને દાણ પર નથી મળી રહ્યો છે, લોકો દરેક અનાજ પર નિર્ભર બની ગયા છે। અને લાહોરની મિનારે પાકિસ્તાનની રેલીમાં ઇમરાને કહ્યું હતું કે આપણો દેશ બરબાદીના આડે ઊભો છે અને અર્થવ્યવસ્થાને વેગ આપવાની જરૂરી છે, આપણી પાસે પૂરતા ડોલર નથી, જ્યારે નિકાસ વધશે ત્યારે ડોલરનો પ્રવાહ પણ વધશે। અને એ જ રેલીમાં હજારોની ભીડ સમક્ષ તેમના ભાષણ દરમિયાન ઇમરાને શાસનમાં સુધારો કરવા અને નિકાસ વધારવા માટે તેમની પાર્ટીનો રોડમેપ રજૂ કર્યો છે અને દાવો કર્યો કે તેમનું વિઝન દેશની આર્થિક સમૃદ્ધિ માટે માર્ગ મોકળો કરશે। અને મિનારે પાકિસ્તાનમાં ઇમરાનની રેલીની ત્યાંની પંજાબ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ગઈકાલે પાકિસ્તાનમાં તહરીકે ઇન્સાફ પાર્ટીઆઈ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી માટે લોકોના એકઠા થવાનું આહવાન કરતી વખતે જ ઇમરાને કહ્યું હતું કે તેમની અત્યાર સુધીની સૌથી મોટી રેલી હશે અને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે। લોકો ભેગા થયા ત્યારે ઇમરાન ભાષણ આપવાનું શરૂ કર્યું હતું।